કેમ છો? મજામાં. આજના વિડીયો લેક્ચરમાં આપસૌનું સ્વાગત છે. તો આજના વિડીયો લેક્ચરમાં આપણે ધોરણ 7 વિષય ગણિત ચેપ્ટર 6 ત્રિકોણ અને તેના ગુણધર્મ વિશે આપણે અભ્યાસ કરતા હતા. તો એમાં આપણે અગાઉના વિડીયો લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 6.2 ના પહેલા પ્રશ્નનો આપણે અભ્યાસ કરી ગયા હતા. તો આજના વિડીયો લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 6.2 ના બીજા પ્રશ્નનો આપણે અભ્યાસ કરીશું. તો જોઈએ વિદ્યાર્થી મિત્રો સ્વાધ્યાય 6.2 નો બીજો પ્રશ્ન. બીજો પ્રશ્ન આપણને અહીંયા શું આપેલો છે કે નીચેની આકૃતિઓમાં અંદરના અજ્ઞાત ખૂણા x નો માપ શોધો. કે અહીં આપણને જે આકૃતિઓ આપેલી છે એ દરેક આકૃતિમાં અંદરની બાજુએ જે આવેલો ખૂણો છે એ અજ્ઞાત ખૂણા x નો માપ આપણે શોધવાનો છે. તો આપણે સૌ જાણીએ છીએ વિદ્યાર્થી મિત્રો કે ત્રિકોણના બહિષ્કોણનો માપ બરાબર બે અંતર સમકોણના માપનો સરવાળો થશે. એટલે કે અહીં આપણે સૂત્ર લખીએ તો આ મુજબ થશે કે ત્રિકોણના બહિષ્કોણનો માપ બરાબર બે અંતર સમકોણના માપનો સરવાળો. તો ત્રિકોણના બહિષ્કોણનો માપ બરાબર શું થશે? તો બે અંતર સમકોણના માપનો સરવાળો. હવે બે અંતર સમકોણના માપનો સરવાળો, એમાં એક ખૂણાનું માપ આપણને આપેલું છે, આપણે બીજા એટલે કે અજ્ઞાત ખૂણાનું માપ આપણે શોધવાનો છે. એટલે કે જ્ઞાત ખૂણો પ્લસ અજ્ઞાત ખૂણો બરાબર બહિષ્કોણનું માપ થશે, કારણ કે બે અંતર સમકોણના માપનો સરવાળો. તો બે અંતર સમકોણમાં એક ખૂણાનું માપ આપણને જયારે આપેલું છે, જયારે બીજા ખૂણાનું માપ આપણને આપેલું નથી. એટલે કે આમ થશે કે ત્રિકોણના બહિષ્કોણનું માપ બરાબર જ્ઞાત ખૂણાનું માપ અંતર સમકોણનો માપ કોણનો માપ પ્લસ અજ્ઞાત એટલે કે જે ખૂણાનું માપ આપણે જાણતા નથી એવો ખૂણો, એટલે કે આવશે અજ્ઞાત ખૂણો, એટલે કે અજ્ઞાત અંતર સમકોણનો માપ, એટલે કે અજ્ઞાત અંતર સમકોણનો માપ. તો આ કેના બરાબર થશે? તો ત્રિકોણના બહિષ્કોણના માપ બરાબર થશે. તો ત્રિકોણના બહિષ્કોણનો માપ બરાબર, તો ત્રિકોણના બહિષ્કોણનો માપ બરાબર બે અંતર સમકોણના માપનો સરવાળો. તો બે અંતર સમકોણમાં એક ખૂણો આપણને આપેલો છે, બીજો ખૂણો એટલે કે અજ્ઞાત ખૂણો આપણે શોધવાનો છે. તો એટલે કે જ્ઞાત ખૂણાના અંતર સમકોણનું માપ પ્લસ અજ્ઞાત એટલે કે આ ખૂણો જે આપણે શોધવાનો છે એ અજ્ઞાત થશે, કારણ કે એનું માપ આપણને આપેલું નથી, એટલે કે અજ્ઞાત અંતર સમકોણનું માપ. હવે અજ્ઞાત અંતર સમકોણનું માપ આપણે શોધવું છે, તો આને હું એમણે રાખું, આ પ્લસ છે તો એ બરાબરની ગોળી બચાવો. તો આમ થશે કે અજ્ઞાત અંતર સમકોણનો માપ બરાબર ત્રિકોણના બહિષ્કોણનો માપ આ પ્લસ હતું બરાબરની ઓલી બાજુ જશે એટલે થઈ જશે માઇનસ જ્ઞાત અંતર સમકોણનો માપ. એટલે કે આમ થશે અજ્ઞાત અંતર સમકોણનો માપ અંતર સમકોણનો માપ બરાબર, હવે આ એટલું રાખું, જો આ પ્લસ છે એ બરાબરની ઓલી વાત જાઓ, તો આ તો હતો જ ત્રિકોણના બહિષ્કોણનો માપ, કે ત્રિકોણના બહિષ્કોણનો માપ આ પ્લસ હતું બરાબરની ઓલી બાજુ ગયો, એટલે કે પ્લસ હોય તો શું થઈ જાય? માઇનસ થઈ જાય, એટલે કે આ પ્લસ હતું તો ઓલી બાજુ જશે એટલે આવશે માઇનસ જ્ઞાત અંતર સમકોણનો માપ. એટલે કે અજ્ઞાત અંતર સમકોણનો માપ બરાબર શું થશે? તો ત્રિકોણના બહિષ્કોણનો માપ માઇનસ જ્ઞાત અંતર સમકોણનો માપ. એટલે કે અજ્ઞાત ખૂણો, એટલે કે આપણે અજ્ઞાત ખૂણા x નું માપ શોધવાનું છે, તો અજ્ઞાત અંતર સમકોણનું માપ બરાબર શું થશે? તો ત્રિકોણના બહિષ્કોણનું માપ, એટલે કે ત્રિકોણનો જે બહિષ્કોણ આપેલો છે એ ત્રિકોણના બહિષ્કોણમાંથી જ્ઞાત અંતર સમકોણનું માપ આપણે બાદ કરશું, એટલે આપણને મળશે અજ્ઞાત અંતર સમકોણનો માપ. તો અહીં આપણે પેલી આકૃતિ આપેલી છે, એ પેલી આકૃતિમાં આપણે જોઈએ તો અજ્ઞાત અંતર સમકોણનો માપ, તો અજ્ઞાત અંતર સમકોણનો માપ
अंतःसम्मुख कोणनो माप बराबर त्रिकोणना बहिष्कोणनो माप। तो त्रिकोणना बहिष्कोणनो माप केटलुं छे? तो त्रिकोणना बहिष्कोणनो माप 115 अंश छे। तो अहींया आवशे 115 अंश। माइनस शो आवशे? माइनस ज्ञात अंतःसम्मुख कोणनो माप। ज्ञात एटले के आपणे जे खूणानो माप आपेलुं छे ए खूणानो माप, एटले के आवशे 115 अंश माइनस 50 अंश। હવે 115 અંશ માઇનસ 50 અંશ કરશું તો 115 માંથી 50 કરતા આપણને કેટલો જવાબ મળશે? તો આવશે 65 અંશ। તો 65 અંશ શું થશે? અજ્ઞાત અંતઃસમ્મુખ કોણનું માપ। તો અજ્ઞાત અંતઃસમ્મુખ કોણના માપ બરાબર શું આવશે? તો અજ્ઞાત અંતઃસમ્મુખ કોણના માપ બરાબર થશે 65 અંશ। ત્યારબાદ આપણે બીજું જોઈએ તો બીજી આકૃતિમાં અજ્ઞાત અંતઃસમ્મુખ કોણ x આપેલો છે તેનું માપ બરાબર શું થશે? તો અજ્ઞાત અંતઃસમ્મુખ કોણનો માપ સમ્મુખ કોણ x નો માપ બરાબર બહિષ્કોણનો માપ માઇનસ આ બહિષ્કોણનો માપ માઇનસ જ્ઞાત, એટલે કે આપેલા ખૂણાનો માપ આપણે બાદ કરવાનો। તો બહિષ્કોણનો માપ આપણને કેટલો આપેલું છે? તો બહિષ્કોણનો માપ 100 અંશ છે। તો અહીંયા આવશે 100 અંશ માઇનસ નાત, એટલે કે આપેલા ખૂણાનું માપ। તો આપેલા ખૂણાનું માપ કેટલું છે? 70 અંશ, એટલે આવશે માઇનસ 70 અંશ। તો 100 માંથી આપણે 70 બાદ કરશું તો 100 માંથી 70 બાદ કરતા કેટલા થશે? તો 100 માંથી 70 બાદ કરશું એટલે આવશે 30 અંશ। તો અજ્ઞાત અંતઃસમ્મુખ કોણ x નું માપ કેટલું થશે? તો અજ્ઞાત અંતઃસમ્મુખ કોણ x નું માપ બરાબર થશે 30 અંશ, એટલે કે અજ્ઞાત ખૂણા અંતઃસમ્મુખ કોણનું માપ થશે ખૂણો x બરાબર 30 અંશ। ત્યારબાદ આપણને ત્રીજી આકૃતિ આપેલી છે, તો ત્રીજી આકૃતિમાં પણ આપણે અજ્ઞાત અંતઃસમ્મુખ કોણ x નું માપ આપણે શોધીએ તો આ મુજબ થશે। તો અજ્ઞાત અંતઃસમ્મુખ કોણનું માપ અંતઃસમ્મુખ કોણ x નું માપ બરાબર ત્રિકોણના બહિષ્કોણનું માપ માઇનસ જ્ઞાત, એટલે કે આપેલા ખૂણાનું માપ આપણે બાદ કરવાનું, એટલે કે અહીં બહિષ્કોણનું માપ કેટલું છે? 125 અંશ, એટલે કે આવશે 125 અંશ માઇનસ જ્ઞાત, એટલે કે આપેલા અંતઃસમ્મુખ કોણનું માપ। તો અહીં આપેલા અંતઃસમ્મુખ કોણનું માપ કેટલું થશે? 90 અંશ થશે, કારણ કે આપેલો ખૂણો કેવો છે? કાટખૂણો છે, એટલે કે કાટખૂણો છે તો કાટખૂણાનું માપ કેટલું થાય? 90 અંશ, એટલે આવશે માઇનસ 90 અંશ, એટલે કે જ્ઞાત અંતઃસમ્મુખ કોણ એટલે કે આપેલા અંતઃસમ્મુખ કોણનું માપ થશે 90 અંશ। તો 125 અંશ માંથી આપણે 90 અંશ બાદ કરશું તો આપણને જવાબ મળશે 35 અંશ। તો 35 અંશ શું થશે? તો અજ્ઞાત અંતઃસમ્મુખ કોણ ખૂણા x નું માપ। તો અજ્ઞાત અંતઃસમ્મુખ કોણ ખૂણા x નું માપ બરાબર કેટલા થશે? તો આવશે ખૂણો x બરાબર 35 અંશ। ત્યારબાદ ચોથી આકૃતિ જોઈએ, તો ચોથી આકૃતિમાં પણ અજ્ઞાત ખૂણા x નું માપ શોધવાનું છે। તો અજ્ઞાત ખૂણા x નું માપ એટલે કે અજ્ઞાત અંતઃસમ્મુખ કોણ x નું માપ બરાબર હવે જાણતો ખૂણો એટલે કે બહિષ્કોણનું માપ કેટલું થશે? તો બહિષ્કોણનું માપ થશે બહિષ્કોણનું માપ આપણને અહીંયા આપેલું છે 120 અંશ। તો બહિષ્કોણનું માપ 120 અંશ માઇનસ જ્ઞાત, એટલે કે જાણતા ખૂણાનું માપ અથવા તો આપેલા ખૂણાનું માપ। તો આપેલા ખૂણાનું માપ આપણને કેટલું છે? તો 60 અંશ થશે, એટલે કે આપેલા અંતઃસમ્મુખ કોણનું માપ છે 60 અંશ, એટલે આવશે માઇનસ 60 અંશ। તો 120 માંથી 60 બાદ કરશો એટલે કેટલા આવશે? 60 અંશ। તો આમ અજ્ઞાત ખૂણા x નું માપ કેટલું થશે? તો અજ્ઞાત અંતઃસમ્મુખ કોણ ખૂણા x નું માપ થશે 60 અંશ, એટલે કે આવશે ખૂણો x બરાબર 60 અંશ। ત્યારબાદ આપણને પાંચમી આકૃતિમાં પણ અજ્ઞાત ખૂણા x નું માપ શોધવાનું છે, એટલે કે અજ્ઞાત અંતઃસમ્મુખ કોણ અજ્ઞાત અંતઃસમ્મુખ કોણ ખૂણા x નું માપ બરાબર બહિષ્કોણનું માપ। તો આમાં બહિષ્કોણનું માપ આપણને કેટલું આપેલું છે? તો બહિષ્કોણનું માપ આપણને આપેલું છે 80 અંશ માઇનસ જ્ઞાત અંતઃસમ્મુખ કોણ એટલે કે આપેલા અંતઃસમ્મુખ કોણનું માપ। તો આપેલા અંતઃસમ્મુખ કોણનું માપ કેટલું છે? 30 અંશ, એટલે આવશે માઇનસ 30 અંશ। તો 80 માંથી આપણે 30 બાદ કરશો એટલે કેટલા આવશે? 50 અંશ। તો 50 અંશ શું થશે? તો અજ્ઞાત અંતઃસમ્મુખ કોણ ખૂણા x નું માપ। તો અજ્ઞાત અંતઃસમ્મુખ કોણ ખૂણા x નું માપ કેટલું થશે? તો અજ્ઞાત અંતઃસમ્મુખ કોણ ખૂણા x નું માપ થશે 50 અંશ। ત્યારબાદ આપણને આપેલું છે છઠ્ઠી આકૃતિ, તો છઠ્ઠી આકૃતિમાં પણ અજ્ઞાત ખૂણા અંતઃસમ્મુખ કોણનું માપ શોધવાનું છે। તો અજ્ઞાત અંતઃસમ્મુખ કોણ
समूह कोण एक्स नो माप बराबर बहिष्कोण नो माप। तो आपेली आकृति में बहिष्कोण नो माप केटलू छे? तो बहिष्कोण नो माप 75 अंश छे, એટલે કે આવશે બહિષ્કોણ નો માપ 75 અંશ માઇનસ આપેલ અથવા તો જ્ઞાત અંતઃસમ્મુખ કોણ નું માપ, એટલે કે જ્ઞાત એટલે કે આપેલ અંતઃસમ્મુખ કોણ નું માપ। તો આપેલ અંતઃસમ્મુખ કોણ નું માપ કેટલું છે? 35 અંશ, એટલે આવશે માઇનસ 35 અંશ, એટલે કે 75 અંશ માઇનસ 35 અંશ। તો 75 માંથી આપણે 35 બાદ કરશું તો કેટલા આવશે? 40 અંશ। તો 40 અંશ શું થશે? અજ્ઞાત અંતઃસમ્મુખ કોણ ખૂણા x નું માપ, એટલે કે અજ્ઞાત ખૂણા અંતઃસમ્મુખ કોણ ખૂણા x નું માપ કેટલું થશે? તો અજ્ઞાત ખૂણા અંતઃસમ્મુખ કોણ ખૂણા x નું માપ થશે 40 અંશ। કે અહીંયા આપણે શું આપેલા છે? બે અંતઃસમ્મુખ કોણના સરવાળા બરાબર શું થાય? તો ત્રિકોણના બહિષ્કોણનો માપ। પરંતુ ત્રિકોણના બહિષ્કોણનો માપ બરાબર બે અંતઃસમ્મુખ કોણનો સરવાળો, તેમાં આપણને એક ખૂણાનું માપ આપેલું છે અને બીજા ખૂણાનું માપ આપણને આપેલું નથી। તો બીજો ખૂણો એટલે કે આપેલા ખૂણાને આપણે શું કહીશું? જ્ઞાત અંતઃસમ્મુખ કોણનું માપ, અને જે ખૂણાનું માપ આપણને આપેલું નથી એને કહીશું આપણે અજ્ઞાત અંતઃસમ્મુખ કોણનું માપ। તો આપણે અજ્ઞાત અંતઃસમ્મુખ કોણનું માપ આપણે શોધવું છે, તો અજ્ઞાત અંતઃસમ્મુખ કોણનું માપ શોધવા માટે આપણે શું કરીએ છીએ? એને એકલો પાડીએ છીએ। તો આ અજ્ઞાત અંતઃસમ્મુખ કોણનું માપ છે ને આપણે બરાબરની ઓલી બાજુ જવા દઈએ, તો આમ થશે કે અજ્ઞાત અંતઃસમ્મુખ કોણનું માપ બરાબર ત્રિકોણના બહિષ્કોણનું માપ તો હતું જ, અને આ પ્લસ બરાબરની ઓલી બાજુ જશે એટલે આવશે માઇનસ જ્ઞાત અંતઃસમ્મુખ કોણનું માપ અથવા તો આપેલ અંતઃસમ્મુખ કોણનું માપ। તો અહીં આપણે અજ્ઞાત અંતઃસમ્મુખ કોણનું માપ શોધવા માટે આપણે શું કરશું? કે આપેલ બહિષ્કોણનું માપ એટલે કે ત્રિકોણના બહિષ્કોણના માપમાંથી આપણે આપેલ ખૂણાનું માપ અથવા તો જ્ઞાત અંતઃસમ્મુખ કોણના માપનું બાદ કરશું, એટલે આપણને મળશે અજ્ઞાત અંતઃસમ્મુખ કોણ ખૂણા x નું માપ। તો અહીં આપણે પ્રશ્ન 2 નો આપણે અભ્યાસ કર્યો, આવતા વિડીયો લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 6.2 ના ત્રીજા પ્રશ્નનો આપણે અભ્યાસ કરીશું। તો ત્યાં સુધી દરેક વિદ્યાર્થી મિત્રને જય હિન્દ જય ભારત।